ડભોઈ શહેરમાં કેટલાક વિસ્તારમાં ડેન્ગ્યુ વાયરસને કારણે ડેન્ગ્યુ તાવ અને મચ્છરજન્ય રોગને કારણે અનેક કેસ સામે આવી રહ્યા છે જે પૈકી ડભોઈ અને વડોદરા ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર લીધી હોવાનું જાણવા મળે છે ત્યારે નગરપાલિકા તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા વધુ આ રોગ માથું ઉચકે તે પહેલા ઠેર ઠેર દવાનો છંટકાવ કરવા અને સ્વચ્છતા જાળવવા જાગૃતિ લાવે તેવી લોક માંગ ઉઠી છે ત્યારે ડેન્ગ્યુ તાવના તરતીઓમાં પ્રકારની ફોલિયો રહેશે સામાન્ય રીતે જોવા મળે છે ત્યારે ડેન્ગ્યુ તાવ અને મચ્છરજન્ય ઉષ્ણ રોગ છે જે ડેન્ગ્યુના વાયરસને કારણે થાય છે સામાન્યપણે આમાં તીવ્ર તાવ માથાનો દુખાવ ઉલટી સ્નાયુઓની સાંધાનો દુખાવ ત્વચામાં ખંજવાળ ત્વચા ઉપર ફોલિયોનો સમાવેશ થઈ શકે છે રિકવરીમાં સામાન્ય રીતે બે થી સાત દિવસનો સમય લાગે છે નાના પ્રમાણમાં રોગ વધુ ગંભીર ડેન્ગ્યુ હેમ્બરેજ એકતાઓમાં પરિણામે છે જેને પરિણામે રક્તસ્રાવ થાય છે અને બ્લડ પ્લેટલેટ્સનું નીચું સ્તર અને બ્લડ પ્લાઝમા લીકેજ થાય છે અથવા ડેન્ગ્યુ સ્ટ્રોક સિન્ડ્રોમ થાય છે જ્યાં ખતરનાક રીતે નીચું બ્લડ પ્રેશર થાય છે એનું જાણવા મળે છે ત્યારે ડભોઈ નગરપાલિકા તંત્ર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા વહેલી તકે જાગૃતિ દાખવે તેવી લોક માંગ ઉઠી છે